નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની પ્રથમ પરીક્ષાના તેમજ ધોરણ 8 ની સ્વાધ્યાન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ 8 ના પ્રથમ પરીક્ષાના બીજા વિડીયો પણ ટૂંક સમયમાં મુકાઈ જશે. 15મી સદીમાં યુરોપમાં આવેલી સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન સી, નવજાગૃતિ. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓ યુરોપના દેશોમાં નિકાસ થતી? તો ઓપ્શન ડી, આપેલ તમામ. અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો તેને કહેવામાં આવતું ડી, ફેક્ટરી. ભારત આવવાનો જળમાર્ગ સાવ સહેલું છે. ભારત આવવાનો જળમાર્ગ સૌ પ્રથમ કોને શોધ્યો હતો? વાસ્કોદ ગામા, જેને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. 1600માં ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેનો હેતુ હતો પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર અને એકાધિકાર સ્થાપવો. સમગ્ર બંગાળ કયા યુદ્ધથી અંગ્રેજોના અધિકારમાં આવ્યું? તો ઓપ્શન એ, પ્લાસીનું યુદ્ધ. યુરોપમાંથી આવનાર પ્રજા, તો સૌ પ્રથમ આવશે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. પોર્ટુગલ પ્રજા વિશે કયું યોગ્ય નથી? તો તેઓ પોતાની પહેલી કોઠી બંગાળના સિરમપુરમાં સ્થાપી, એ ખોટું છે. એટલે આપણો જવાબ છે ડી. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનો, તો સૌ પ્રથમ આવશે ગોવા, વસઈ, પછી દીવ અને દમણ. 10, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના, તો આર્બુકર્ક. યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો જર્મન કોલંબસ. નીચેના પૈકી કયા ગવર્નર અંગ્રેજ નથી? તો આલ્બુકર્ક, એ અંગ્રેજ નથી. ભારતની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મથક હતું મછલીપટ્ટમ. 3 પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા, તેમાં સમાવેશ થતો નથી મગધ. 4th મૈસૂર વિગ્રહ, તો જવાબ આવશે ડી, અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો મળ્યા બક્સરના યુદ્ધથી. 17, કર્ણાટક વિગ્રહ કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયું હતું? તો જવાબ આવશે અંગ્રેજો અને ફ્રેન્ચો. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત, તો વોરન હેસ્ટિંગ. હૈદર અલી મૈસૂરના શાસકની વધતી જતી તાકાત, તો મૈસૂરમાં આવશે હૈદર અલી, કે જેની તાકાત વધતી જતી હતી. અંગ્રેજોનો વીરતાથી સામનો કર્યો, તો આપેલા ઓપ્શનમાંથી આવશે સી, ટીપુ સુલતાન. પ્લાસીના યુદ્ધ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યું, એ યોગ્ય છે. તમને ડી થોડુંક સાચું લાગે કે સિરાજ ઉદ્દૌલાને પકડી જેલમાં પૂરી દીધો, પણ એ ખોટું છે. કારણ કે એને જેલમાં નથી પૂરી દીધો, એને પકડીને હત્યા કરી નાખવામાં આવી હતી, એટલે ડી આવશે નહીં. બક્સરના યુદ્ધ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે? તો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને 24 પરગણાના જાગીર મળ્યા, એ વિધાન અયોગ્ય છે, કારણ કે તે પ્લાસીના યુદ્ધથી મળ્યા હતા. પેશવાનું મુખ્ય મથક, ઓપ્શન બી, પુણે. અંગ્રેજો અને મરાઠા વચ્ચે કઈ સંધિ થઈ હતી? ઓપ્શન બી, સાલબાઈની. યુરોપથી ભારત આવવા માટે કયા બે સાગર મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો પેસિફિક અને હિંદ મહાસાગર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, મને ઓળખું. અમે દ્વારકા અને ઓખામંડળના વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો, તો જોધા માણેક અને મૂળુ માણેક, બરોબર. ત્યારબાદ જોઈએ, મેં ભારતમાં સહાયકારી યોજના લાગુ કરી, લોર્ડ વેલેસલી. મેં ભારતની ખાલસા નીતિ લાગુ કરી, ડેલ હાઉસી. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં અમે અંગ્રેજોને લડત આપી, આદિવાસીઓ. મારો ઉપયોગ ચરબીવાળા કારતુસમાં વાપરવામાં આવતું, તો એનફિલ્ડ રાઇફલ. હું એનફિલ્ડ રાઇફલમાં પહેલા ઉપયોગમાં આવતી રાઇફલ છું, તો બ્રાઉન બેઝ રાઇફલ, બરોબર. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ બંને બંદૂકનું આપેલું છે. ચરબીવાળા કારતુસ વાપરવાનો સૌ પ્રથમ ઇનકાર કરનાર મારી છાવણીનો સૈનિક હતો, એટલે કે છાવણીનો મેનેજર કોણ હતો? તો કે મેજર હ્યુસન. મંગલ પાંડેની ધરપક કરવાનો આદેશ આપ્યો હતો, કોણે આપ્યો હતો? મેજર હ્યુસન. સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ, મોસ્ટ આઈએમપી, મંગળ પાંડે, બરોબર. પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર દિલ્હી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમય મને ભારતનો સહેનશાહ, તો જવાબ આવશે બહાદુર શાહ બીજો. લખનૌ, તો ત્યાં આવશે બેગમ હજરત મહલ. અને કલાપી અને ગ્વાલિયર, તો તેનું નેતૃત્વ આપ્યું હતું રાણી લક્ષ્મીબાઈ. ત્યારબાદ આગળ જોઈએ બિહારના જાગીરદાર, કે જેને સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું, કુંવરસિંહ. આ સંગ્રામમાં અંગ્રેજો પક્ષે લડ્યા હતા, તો શીખો અને ગોરખા.
કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવાને તાત્યા ટોપે. નાના સાહેબ પેશવાનો પ્રધાન તાત્યા ટોપે. અંગ્રેજોએ મારું પેન્શન બંધ કરી તો જવાબ આવશે પેશવા. 1857 સંગ્રામના ગુજરાતનું નેતૃત્વ ગરબડદાસ મુખી. આપણા એમપી છે, પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે જોઈએ પ્રશ્ન 3, જેમાં પહેલું છે તફાવત. એ આપણે તફાવત બધા આગળ જોઈશું. વર્ગીકરણ તો સર્વસુલભ ઓક્સિજન નાઇટ્રોજન, વિરલમાં ખનિજ તેલ યુરેનિયમ. પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે, તો આ વિધાન આવશે ખરું. ત્યારબાદ જોઈએ તફાવત આગળ જોઈશું. વર્ગીકરણ કરો જેમાં સામાન્ય સુલભમાં આપણે લખીશું જળ અને ગોચર ભૂમિ, જ્યારે વિરલમાં, બરાબર, જે બીજું ઓપ્શન છે વિરલમાં આવશે કુદરતી વાયુ અને કોલસો. ચલો આગળ જોઈએ. પોતાની જાતે ઉગનારી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? કુદરતી. કેવી વનસ્પતિ? કુદરતી વનસ્પતિ. ચલો આગળ જોઈએ બીજું. ખનિજ કોલસો અને કુદરતી વાયુ એ આપણે લખીશું બિન નવીનીકરણીય સંસાધન, જ્યારે નવીનીકરણીય સંસાધનમાં લખીશું પ્રાણીઓ અને પવનો. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક જ વિભાગ તમારે લખવાનો છે. અહીં આપણને 5 વિભાગ આપ્યા છે, આપણે તમામનું સોલ્યુશન જોઈશું. ભૂતાપીય ઉર્જા ક્ષયશીલ સંસાધન છે, ખોટું. બરાબર. હવે જોઈએ ડી, તફાવત આગળ છે. વર્ગીકરણ ક્ષયશીલ તો અણુ ઉર્જા, અશ્મિભૂત બળતણ અને અક્ષયમાં આવશે જૈવ ઈંધણ અને ઉર્જા. ત્રીજાનો જવાબ, પૃથ્વીની સપાટીનું કુલ ક્ષેત્રફળના લગભગ 3/4 ભાગ પાણી દ્વારા રોકાયેલો છે. ત્યારબાદ જોઈએ બીજું, ખનિજો અને જંગલ આવશે કુદરતી સંસાધન, જ્યારે માનવસર્જિતમાં આવશે બોગદા અને વિદ્યુત. અને ત્રીજું જોઈએ, વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ વધે છે, ખોટું, કારણ કે ઘટે છે. ચલો તફાવત જોઈ લઈએ. નવીનીકરણીય અને બિન નવીનીકરણીય 5 વિભાગ છે, એટલે અહીં કુલ 5 તફાવત છે. આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય, એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય હોય. ઉદાહરણ જંગલો, પ્રાણીઓ અને અહીં આવશે ખનિજો, તેલ, ખનિજ કોલસો વગેરે. બીજો તફાવત હતો કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન. તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન. માનવ નિર્મિત તો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તો તેને માનવ નિર્મિત સંસાધન કહેવાય. બીજા મુદ્દામાં આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડક પુલો વગેરે. આ રીતે આપણે 2 મુદ્દા લખી શકીએ. ત્યારબાદ ત્રીજા વિભાગમાં હતું સર્વસુલભ અને એક જ સંસાધન. તો આ પ્રકારના સંસાધન સામે આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. જ્યારે એક જ સંસાધન એ સમગ્ર વિશ્વમાં જ્વલે જ 1-2 જગ્યાએથી મળી આવે છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ. ત્યારબાદ જોઈએ ચોથો તફાવત, તો કે સામાન્ય સુલભ સંસાધન. તો કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ અને ગોચર ભૂમિ. જ્યારે વિરળ સંસાધન, તો કે આ સંસાધનો આપણને મર્યાદિત જગ્યાએથી જ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં જે આ તફાવત છે સામાન્ય સુલભ સંસાધન અને એકલ સંસાધન, તો બંને જે મુદ્દા છે એ આગળના તફાવતમાં આવી ગયા છે, એના આધારે તમે લખી શકો. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. કોઈ પણ એક, કુલ ગુણ છે 5. તો વિદ્યાર્થી મિત્રો, 8 ટૂંકનોંધનું સોલ્યુશન અમે તમને આપેલું છે. 9મી ટૂંકનોંધ 68માં પેજ ઉપર છે, કુદરતી વાયુ અને ખનિજ તેલ પાના નંબર 67 ઉપર આપેલી છે અને તમારા પાઠ્ય પુસ્તકના જ આ પાના નંબર છે. તો પહેલી ટૂંકનોંધ છે ખનિજનું મહત્વ. બરાબર, તમે સ્ક્રીન ઉપરથી વાંચી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, હું પીડીએફ રન કરું છું. ત્યારબાદ જોઈએ ટૂંકનોંધ બીજી, બાયોગેસ. બરાબર, પાઠ્ય પુસ્તકમાંથી તમે બધા ટૂંકનોંધ વાંચી શકો છો, સૌર ઉર્જા. ત્યારબાદ જોઈએ એના પછીનું, ખનિજ સંરક્ષણના ઉપાયો. 5મું, ધાતુમય ખનિજો. અને પાઠ્યપુસ્તકમાં એના પછી તરત જ આપેલી છે ટૂંકનોંધ 6, અધાતુમય ખનિજો. એક ચેપ્ટરમાં આગળ તમને મળી જશે પવન ઉર્જા. બરાબર, બધા એક જ પાઠમાંથી ટૂંકનોંધ છે. એના પછી ભૂતાપીય ઉર્જા, તો બધી જ ટૂંકનોંધ તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચી શકો છો. ચલો પ્રશ્ન 5, કોઈ પણ 5 જ પ્રશ્ન લખવાના છે અને આપણને આપેલા છે 25 પ્રશ્ન.
લોકસભાને સંસદનું કયું ગૃહ ગણાય છે? તો કે નીચલું ગૃહ. કયું ગૃહ? નીચલું. સંસદ સભ્યને અન્ય કયા નામે ઓળખાય છે? તો એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આપણા દેશમાં લોકસભાના કુલ કેટલા સદસ્યો છે? 545. લોકસભાના સદસ્યો કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ જોઈએ સંસદની બેઠકો સેના આધારે નક્કી કરવામાં આવે છે. સંસદની બેઠકો વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે? તો લોકસભાના સભ્યો સીધા મતદાનથી ચૂંટાય છે. લોકસભાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો હાઉસ ઓફ પીપલ્સ. હાલ ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે? 26. હાલમાં તમારા મત વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? તો આ સંસદ સભ્ય તમારે તમારા શિક્ષકને અથવા વડીલોને પૂછવું પડે, કારણ કે જે તે વિસ્તારના સંસદ સભ્ય અલગ અલગ હોય. લોકસભાના સભ્ય બનવા માટે તમારી ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. ખાસ સંજોગોમાં લોકસભાને સમય પહેલા બરખાસ્ત રાષ્ટ્રપતિ કરી શકે છે. લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન વડાપ્રધાન રાખે છે. બજેટ સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભાના કાયદાઓ સંદર્ભે કેવી કામગીરી કરે છે? તો નવા કાયદાઓ ઘડવાનું, જૂના કાયદાઓમાં ફેરફાર કરવાનું, તેમજ જે જૂના કાયદા છે રદ કરવાનું કામ પણ લોકસભા કરે છે. લોકસભાના સદસ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારે લાવી શકે? તો મંત્રીમંડળની કામગીરી લોકસભાના સભ્યોને સંતોષ ન મળે, બરોબર, એની કામગીરીથી સંતોષ ન મળે તો તે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. ખાસ સંજોગોમાં લોકસભાની મુદતમાં વધારો રાષ્ટ્રપતિ કરી શકે છે. લોકસભાના વિરોધ પક્ષનું કાર્ય શું છે? તો કે સરકારના કાર્યો પર નજર રાખવી. ત્યારબાદ જોઈએ કેન્દ્ર સરકારે કઈ બાબત માટે લોકસભાની મંજૂરી લેવી અનિવાર્ય છે? તો જવાબ આવશે નાણાકીય બાબત, બરોબર. કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે. લોકસભાના સભ્ય બનવા માટેની કોઈ પણ બે લાયકાત, તો ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમજ તેની ઉંમર 25 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો 12 સભ્યો રાષ્ટ્રપતિ ચૂંટે છે, જ્યારે 238 સભ્યો અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટાય છે. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો કુલ 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની. કાયમી ગૃહ કયું છે? તો રાજ્યસભા કાયમી ગૃહ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.